નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરે કે જેથી જે વિદ્યાર્થી મિત્રોને જરૂર છે તેને વિડીયો કામ લાગે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.4 જોવા જઈ રહ્યા છીએ. એક જ લેક્ચરની અંદર આખું સ્વાધ્યાય પતાવવાના છીએ, તો આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 11.4ની અંદર તમને કીધેલું છે, પ્રશ્ન 1-6માં આપેલ અતિવલયો માટે નાભ્યો અને શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો. પહેલો જ પ્રશ્ન છે x²+16 - y²+9 = 1. અને આપણે જોઈએ તો અહીંયા મેં ફક્ત રકમ લખેલી છે, તો અહીં આપણે જોઈએ તો આને x²+a²- y²+b² = 1 સાથે સરખાવતા, હવે અહીંયા જુઓ તો એ સ્ક્વેર તમને મળ્યો 16, તો એ કેટલો મળશે? 4 મળે. બી સ્ક્વેર તમને મળે છે 9, તો બી કેટલો મળશે? 3. અહીં તમારે એ મોટો છે ને બી મોટો છે ને એવું કશું નથી જોવાનું. અહીંયા તમારે ફક્ત એવું જોવાનું છે કે એક્સ વાળું પદ આગળ છે તો એક્સ વાળું પદ આગળ હોય બેટા, તો આ રીતે તમારે આડો આવશે અતિવલય. તો હવે આપણે આડાના સૂત્રો વાપરીએ તો શિરોબિંદુઓનું સૂત્ર આવશે, +0 - a₀ એટલે કે +0 - 4₀. હવે આપણે શિરોબિંદુ મળી ગયું. ઉત્કેન્દ્રતા મેળવવા માટે આપણે સૂત્ર વાપરીએ, b²=a², e²-1. તો અહીંયા 3નો² આવશે 9, a² એટલે આવશે 16, a²-1 સામે જશે તો છેદમાં જતું રહેશે e²-1. હવે આ 1 પણ સામે જશે તો e²=9/16+1. આ બાજુ આવે તો પ્લસ થાય ને, e², 16 લસા લઈએ, 16 × 16 અને 9 25/16, એનો મતલબ કે e તમને મળશે 5/4. આ તમારી ઉત્કેન્દ્રતા મળી ગઈ. હવે આપણે નાભ્યો લાવવાની છે. નાભ્યોનું સૂત્ર છે +0 - a₀. તો એ છે તમારે બેટા 4 અને e મળ્યો 5/4. તો તમારે જવાબ આવ્યો નાભ્યોનો 5/0. અને ચોથું આપણે લાવવાનું છે નાભિલંબની લંબાઈ. એનું સૂત્ર છે તમારે 2b²/a. તો 2b² છે તમારી જોડે 9, એ છે તમારી જોડે 4, એટલે કે આન્સર આવશે 2 કટ થાય તો 9/2. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો નાભ્યો કીધેલી છે, શિરોબિંદુના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ, ચારે ચાર વસ્તુ મળી ગઈ. નાભ્યો, ઉત્કેન્દ્રતા, શિરોબિંદુઓ અને નાભિલંબની લંબાઈ. તો અહીંયા તમારે પહેલો પ્રશ્ન બેટા પૂરો થઈ જાય છે. બીજા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો y²+b²- x²+a² = 1 સાથે સરખાવતા, તો તમને b² કેટલો મળે? 9. માટે b કેટલો મળે? 3. તમને a² કેટલો મળે? 27. માટે a કેટલો મળે? 27 નું વર્ગમૂળ 3√3. હવે અહીંયા પણ તમને એ b મળી ગયા. હવે હું તમને અહીંયા ખાસ યાદ અપાવી દેવા માગું છું કે આપણે એ મોટો કે બી મોટો એવું જોવાનું નથી. આપણે એવું જોવાનું છે અહીંયા કે y આગળ છે, તો y આગળ હોય તો આપણે કયા સૂત્રો આવશે? આ રીતે ઊભા અતિવલયના સૂત્રો આવશે. તો હવે આપણે એની માટે પહેલું જ સૂત્ર છે શિરોબિંદુઓ. શિરોબિંદુ આવતું હતું 0±b, એટલે કે 0±b એટલે કે 3. શિરોબિંદુઓ પતી ગયું. હવે આપણે ઉત્કેન્દ્રતા લઈએ, તો ઉત્કેન્દ્રતા માટેનું સૂત્ર છે a²/b²e²-1. a² આવશે 27, b² આવશે 9, અહીંયા તમારે આવશે e²-1, 9 અહીંયા આવે 3,
આ એક સામે જાય તો 3 ને 1 બેટા કેટલું થાય 4 માટે e તમને કેટલું મળે 2 તમારે ઉત્કેન્દ્રતા પણ મળી ગઈ ત્રીજું તમારે શોધવાનું છે આપણે નાભિયો નાભિયો આવશે 0 પ્લસ ઓર માઈનસ b e 0 પ્લસ ઓર માઈનસ b b બેટા છે તમારી જોડે 3 a e છે તમારી જોડે 2 એટલે નાભિયો આવશે 0 પ્લસ ઓર માઈનસ 6 નાભિયો પણ તમને મળી ગઈ હવે આપણે જોઈએ નાભી લંબની લંબાઈ તો એ તમારે આવશે 2 a સ્ક્વેર અપોન b a સ્ક્વેર કેટલો છે આપણી જોડે 27 છે b કેટલો છે આપણી જોડે 3 તો 3 ને ભાગ ચલાવીએ તો 9 તો 9 દુના 18 આપણે નાભી લંબની લંબાઈ આવી ગઈ ચારે ચાર વસ્તુ મળી ગઈ નાભી લંબની લંબાઈ નાભિયો ઉત્કેન્દ્રતા અને શિરોબિંદુઓ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન પૂરો થાય છે પહેલા અને બીજા પ્રશ્નમાં ખાસ એ યાદ રાખવાનું છે કે y આગળ હોય તો ઊભો અને x આગળ હોય તો આડો આપણે ત્રીજા તરફ વધી આગળ ત્રીજો પ્રશ્ન જુઓ તો 9y સ્ક્વેર માઈનસ 4x સ્ક્વેર બરાબર 36 આપણે અહીંયા મૂકીએ તો અહીંયા છે લખેલું એવી રકમ હવે અહીંયા શું છે તમારે તો અહીંયા 1 હોવો જોઈએ તો 1 લાવવા માટે આપણે બધાને 36 વડે ભાગી દઈએ ચલો તો આના છેદમાં 36 અહીંયા પણ છેદમાં 36 અને અહીંયા પણ છેદમાં બેટા કેટલા આવે 36 અહીંયા 4 આવે ઉડે તો અહીંયા 9 આવે ઉડે તો અહીંયા 1 આવે ઉડે તો થઈ ગયું ને y સ્ક્વેર અપોન b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન a સ્ક્વેર બરાબર 1 સાથે સરખાવતા b સ્ક્વેર આપણને 4 મળે માટે b કેટલો મળે 2 મળે a સ્ક્વેર આપણને 9 મળે માટે a કેટલો મળે 3 મળે હવે અહીંયા તમે જોવા જાઓ તો y આગળ છે એટલે કેવો મળશે ઊભો તો આપણે ઊભાના સૂત્રો વાપરીએ પહેલું જ શિરોબિંદુઓ આવશે 0 પ્લસ ઓર માઇનસ b એટલે કે 0 પ્લસ ઓર માઇનસ 2 બીજું ઉત્કેન્દ્રતા એનું સૂત્ર છે તમારે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર e સ્ક્વેર માઇનસ 1 a સ્ક્વેર આવશે 9 અહીંયા દેખાય છે b સ્ક્વેર આવશે બેટા 4 e સ્ક્વેર માઇનસ 1 4 છેદમાં જતું રહેશે માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 થઈ જશે આ તમને e સ્ક્વેર મળ્યું માટે e સ્ક્વેર બરાબર 4 એકા 4 પ્લસ 9 એટલે કે 13 ભાગ્યા 4 માટે e આવશે રૂટ 13 ભાગ્યા 2 આ તમારી ઉત્કેન્દ્રતા મળી ગઈ ત્રીજું આપણે નાભિયો લેવાની છે 0 પ્લસ ઓર માઇનસ b e આવશે નાભિયો હવે આની અંદર 0 પ્લસ ઓર માઇનસ b b ની કિંમત છે આપણી જોડે 2 e ની કિંમત છે રૂટ 13 ભાગ્યા 2 બે બે કટ થઈ ગયું તો આવશે તમારે 0 પ્લસ ઓર માઇનસ રૂટ 13 આ તમારે નાભિયો આવી અને ચોથું છે તમારે નાભી લંબની લંબાઈ સૂત્ર છે 2 a સ્ક્વેર અપોન b 2 a સ્ક્વેર આપણી જોડે આવશે 9 અને b આપણી જોડે આવશે 2 બે બે કટ તો નાભી લંબની લંબાઈ તમને કેટલી મળશે 9 ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ તો રકમ છે 16x સ્ક્વેર માઇનસ 9y સ્ક્વેર બરાબર 574 મેં અહીંયા ચોથા પ્રશ્નની રકમ લખેલી છે અહીંયા પણ 1 નથી તો 1 લાવવા માટે આપણે શું કરીશું બધાને 574 વડે ભાગી દઈએ ચલો તો જોઈએ ભાગ્યું 576 16 ભાગ ઉડાડીએ 576 તો 36 આવશે 9 ભાગ ઉડાડીએ તો અહીંયા આવશે 64 બરાબર 1 ને x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1 સાથે સરખાવીએ તો a સ્ક્વેર તમારે આવશે 36 માટે a તમારે આવે 6 b સ્ક્વેર તમારે આવશે 64 માટે b તમારે આવે 8 અહીં તમારે x આગળ છે તો માટે x આગળ હોય તો આ રીતે આડો આવશે તો સૌ પ્રથમ આપણે લઈએ શિરોબિંદુઓ તો
શિરોબિંદુ આવશે આના પ્લસ ઓર માઇનસ એ જીરો માટે પ્લસ ઓર માઇનસ છ જીરો. બીજું ઉત્કેન્દ્રતા લઈએ, સૂત્ર છે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ વન. બી સ્ક્વેરની કિંમત છે તમે જુઓ તો 64, એ સ્ક્વેરની કિંમત છે તમારે 36, ઈ સ્ક્વેર માઇનસ વન. હવે અહીંયા તમે 4 વડે ભાગ ચલાવો તો 9 આવે, 4 વડે ભાગ ચલાવો તો તમારે 16 આવશે. 9 છેદમાં આવશે, 16 ભાગ્યા 9 માઇનસ વન સામે આવે તો પ્લસ 1. હા, ઈ સ્ક્વેરનો આન્સર મળ્યો, માટે ઈ સ્ક્વેર બરાબર 9 લસા લેશો તો 9 એક 9 પ્લસ 16 25 ભાગ્યા 9, માટે ઈ તમને મળે 5/3. ઉત્કેન્દ્રતા મળી ગઈ. હવે આપણે નાભિયો શોધીએ. નાભિયોનું સૂત્ર છે પ્લસ ઓર માઇનસ ઈ જીરો. એ છે તમારે 6 અને ઈ છે 5/3. 3 અહીંયા 2 તો કેટલું આવશે, પ્લસ ઓર માઇનસ 10 જીરો. આ તમારે નાભિયો મળી ગઈ. અને ચોથું અને છેલ્લું આપણે જોઈએ તો નાભી લંબની લંબાઈ 2b² / a. બી સ્ક્વેર છે અહીંયા તમારે 64, એ છે તમારે 6. હવે અહીંયા ભાગ ચલાવીએ તો 2 3 તો 64/3. આ તમારે નાભી લંબની લંબાઈ થઈ જાય. ચારે ચાર પતી ગયા, આપણે પાંચમો પ્રશ્ન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન તમે જોવો તો એ ત્રીજા પ્રશ્ન જેવો છે, અને છઠ્ઠો પ્રશ્ન જોવો તો એ પણ ત્રીજા પ્રશ્ન જેવો છે. તો પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે બેટા એ ત્રીજા પ્રશ્ન જેવો છે, તો એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. આપણે આગળ વધીએ તો અહીંયા તમને કીધેલું છે, પ્રશ્ન 7-15માં આપેલ શરતોનું પાલન કરતા અતિવલયના સમીકરણો મેળવો. હવે અહીંયા પણ તમારે 1-6ની અંદર શું આપેલું હતું, નાભિયો, શિરોબિંદુ, ઉત્કેન્દ્રતા, નાભી લંબની લંબાઈ, એ શોધવાનું હતું. સેના ઉપરથી? અતિવલયના સમીકરણ પરથી. અહીંયા ઊંધું છે, તમને શિરોબિંદુઓ, નાભિયો, નાભિલંબની લંબાઈ આવી વસ્તુઓ આપેલી છે, અને તેના ઉપરથી તમારે અતિવલયનું સમીકરણ લાવવાનું છે. એટલે 1-6ના પ્રશ્નમાં અતિવલય ઉપરથી તમારે શિરોબિંદુ, ઉત્કેન્દ્રતા એવું લાવતા હતા. અહીંયા એનાથી ઉલટું છે, તમારે 7-15માં નાભિયો, ઉત્કેન્દ્રતા, નાભિલંબની લંબાઈ આવી વસ્તુ ઉપરથી અતિવલય તમારે લાવવાનું છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફટાફટ વારાફરતી પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમને રકમ આપેલી છે શિરોબિંદુઓ પ્લસ ઓર માઇનસ 2 0 અને નાભિયો પ્લસ ઓર માઇનસ 3 0. તો મેં અહીંયા પ્રશ્ન લખેલો છે. હવે તમારે શિરોબિંદુઓ આપેલા છે તો આને તમે સરખાવો, પ્લસ ઓર માઇનસ 2 0 સાથે સરખાવો તો તમને એ કેટલો મળે, 2 મળે. અહીંયા નાભિયો, એને તમે પ્લસ ઓર માઇનસ એ સાથે સરખાવો તો એ ઈ તમને કેટલું મળે, 3 મળે. હવે એ ઈ 3 મળ્યું તો ઈ મળશે 3/a, એટલે કે 2. આ તમને ઈ મળી ગયું, આ તમને એ મળી ગયું. હવે અહીંયા તમને પ્લસ ઓર માઇનસ 2 0 અને પ્લસ ઓર માઇનસ 2 0 આપેલો છે, તો આના ઉપરથી તમને શું ખબર પડે કે જે અતિવલય છે બેટા એ કેવો છે, આડો છે. હવે આપણે આના ઉપરથી ઉત્કેન્દ્રતાનું સૂત્ર વાપરીએ તો કયું સૂત્ર આવશે આડા માટે ઉત્કેન્દ્રતાનું સૂત્ર, બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1. કિંમત મૂકીએ, એ સ્ક્વેરની કિંમત આવશે 4, ઈ સ્ક્વેર તો ઈ છે 3/2 તો આવશે 9/4 માઇનસ 1. આપણે 4 બેટા શું લઈએ, લસા લઈએ તો 4 1 4, 9માંથી 4 જાય તો 5/4, 4 4 કટ, તો માટે તમને બી સ્ક્વેર કેટલો મળી ગયો, 5. બી સ્ક્વેર 5 મળ્યો, એ સ્ક્વેર તમને અહીંયા કેટલો મળે, 4. હવે સૂત્રની અંદર કિંમત વાપરીએ. અહીં તમારે અતિવલય આડો છે તો એનું તમારે સૂત્ર શું બનશે, તો એવું બનશે x² / a² - y² / b² = 1. એ સ્ક્વેરની કિંમત મૂકો 4, બી સ્ક્વેરની કિંમત મૂકો 5/1. આ તમારે ફાઇનલ આન્સર થાય બેટા. આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ.
આઠમો પ્રશ્ન જુઓ તો શિરોબિંદુઓ આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 5, નાભીઓ તમને આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 8. તો અહીંયા મેં રકમ લખેલી છે. હવે આને તમે 0 પ્લસ ઓર માઇનસ બી સાથે અને આને 0 પ્લસ ઓર માઇનસ બી ઈ સાથે સરખાવો તો અહીંથી તમને બી કેટલો મળે? 5. બી ઈ કેટલો મળે? 8. માટે ઈ શું થશે? 8 ભાગ્યા બી એટલે કે 5. ઈ મળી ગયો, બી મળી ગયો. હવે તમે અહીંયા જુઓ તો બી અને પ્લસ ઓર માઇનસ બી ઈ, તો અતિવલય કેવો આવશે? આ રીતે ઊભો આવશે. હવે ઊભો અતિવલય આવે તો એનું ઉત્કેન્દ્રતાનું સૂત્ર શું આવશે? તમારે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર ઈ સ્ક્વેર માઇનસ 1 આવશે. કિંમત મૂકીએ તો એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે 25 થશે, ઈ સ્ક્વેર તો 8નો સ્ક્વેર 64 ભાગ્યા 25 માઇનસ 1. 25 લસા લઈએ, 64 25 એકા 25 છેદમાં 25, 25 25 કટ. તો માટે એ સ્ક્વેર બરાબર 64માંથી આપણે 25 બેટા બાદ કરીએ તો અહીંયા તમારા આવશે 9 અને અહીંયા 3 એટલે કે 39 આવશે. તો તમને એ સ્ક્વેર મળી ગયો, તમને બી આપેલો હતો. તો આના ઉપરથી આપણે ઊભા અતિવલયનું સૂત્ર શું મળશે? તો લખી શકાય અતિવલયનું સમીકરણ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર બરાબર 1. માટે વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે કે 25, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે કે 39 બરાબર એ, જે માગેલ અતિવલયનું સમીકરણ છે. નવમો પ્રશ્ન તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો તમને શિરોબિંદુ આપેલા છે 0 પ્લસ ઓર માઇનસ 3, નાભ્યો આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 5. હવે આ નવમો પ્રશ્ન છે, બેઠો આઠમા પ્રશ્ન જેવો છે. તો આ તમારે નવમો પ્રશ્ન હોમવર્કમાં જાતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણે દસમા પ્રશ્ન છે એના તરફ આગળ વધીએ. દસમા પ્રશ્નની રકમ તમે જોવા જાઓ તો નાભ્યો તમને આપેલી છે પ્લસ ઓર માઇનસ 5 0 અને મુખ્ય અક્ષની લંબાઈ છે 8. હવે જોઈએ આપણે, તો મેં અહીંયા પ્રશ્ન લખેલો છે. હવે અહીંયા તમને નાભ્યો આપેલી છે પ્લસ ઓર માઇનસ 5 0. આને બેટા તમે સરખાવો નાભ્યોને, ઈ ઈ 0. હવે આ નાભ્યો કયા અતિવલયની અંદર આવે, આડા કે ઊભા, એ તમારે નક્કી કરી લેવું પડે. કેમ? કેમ કે તો જ તમને મુખ્ય અક્ષ ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે આવી નાભ્યો શેમાં આવે છે? બધાએ વિચારી લીધું હશે કે સાહેબ આવી નાભ્યો છે આ રીતે આડો હોય એમાં આવે. હવે આડાની અંદર મુખ્ય અક્ષ કોણ હોય? એક્સ હોય. અને એક્સ અક્ષની લંબાઈ શું હોય? 2a હોય. તો તમને 2a 8 આપેલું છે. તો a કેટલો મળે? 8 ભાગ્યા 2 એટલે કે 4 મળે. તમને a મળી ગયો. હવે આના ઉપરથી તમને a ઈ કેટલું મળે? 5 મળે. તો માટે ઈ બરાબર 5 ભાગ્યા એ એટલે કે 4, ઈ મળી ગયો. હવે તમારે આડા માટે ઉત્કેન્દ્રતાનું સૂત્ર વાપરીએ. તો સૂત્ર તમારે આવશે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, ઈ સ્ક્વેર માઇનસ 1. એ સ્ક્વેર 4નો સ્ક્વેર કેટલો થશે? 16 થશે. ઈ સ્ક્વેર તો 5નો સ્ક્વેર 25 અને 4નો સ્ક્વેર 16 માઇનસ 1. અહીંથી આપણે બેટા 16 લઈશું લસા. તો 16 એકા 16, 25માંથી 16 જાય તો 9 ભાગ્યા 16, 16 16 કટ. તો માટે બી સ્ક્વેર કેટલું વધે? 9 વધે. તમે જોઈ શકો છો બી સ્ક્વેર 9. તમને બી મળી ગયું, તમને એ મળી ગયું. તો આપણે આડાનું અતિવલયનું સૂત્ર વાપરીએ. અતિવલયનું સમીકરણ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. તમારે એ સ્ક્વેર થશે 16, બી સ્ક્વેર થશે 9 બરાબર 1, જે માગેલ અતિવલયનું સમીકરણ છે. 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો નાભ્યો તમને આપેલી છે 0 પ્લસ ઓર માઇનસ 13, અનુબદ્ધ અક્ષની લંબાઈ આપેલી છે 24. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા તમારે નાભ્યો જે છે એ 0 પ્લસ ઓર માઇનસ બી ઈ થશે. હવે બી ઈ છે તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કેવો અતિવલય આવશે? આ રીતે ઊભો આવશે.
ઉભો અતિ વલય આવે તો આની પ્રધાન અક્ષ કઈ આવશે? તો પ્રધાન અક્ષ વાય અક્ષ આવશે. ગૌણ અક્ષ કઈ આવશે? તો ગૌણ અક્ષ એક્સ અક્ષ આવશે. તો તમને અહીંયા ગૌણ અક્ષ તો આપેલી છે, એક્સ અક્ષ છે, એની લંબાઈ કેટલી આપેલી છે તમને? 24. એનો મતલબ 2a = 24 માટે એ કેટલો મળે? 12. એ 12 મળી ગયો. બી ઈ કેટલો મળે છે તમને? અહીંથી 13 મળે છે. એ અને બી ઈ મળ્યું. તો હવે આપણે ઊભાનું ઉત્કેન્દ્રતાનું સૂત્ર વાપરીએ તો a² = b² e² - 1 માટે a² b² અંદર આવે તો b² e² - b² a² 12 નો સ્ક્વેર કેટલો થશે? 144. b² e² તો આ કેટલો થશે? 169 માઇનસ b² માટે b² = 169 માંથી 144 જશે તો કેટલો આવે? 25. તમને b² a² મળી ગયા. તો આપણે હવે ઊભા અતિવલયનું સૂત્ર વાપરીએ. શું આવશે ઊભા અતિવલયનું સૂત્ર? તો લખી દઈએ કે તમારે અતિવલયનું સમીકરણ y² / b² - x² / a² = 1. b² કેટલો છે? 25 છે. a² બેટા તમે જોશો તો 144 આવે છે બરાબર 1. આ તમારો માગેલ અતિવલયનું સમીકરણ છે. 12મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નાભિ આપેલી છે +(-3√50, નાભિ લંબની લંબાઈ છે 8. તો અહીંયા તમારે 12મા પ્રશ્નની મેં રકમ લખેલી છે. હવે અહીંયા તમે +(-AE0 આવશે તો AE તમને કેટલું મળશે? અહીંથી 3√5 મળશે. બીજું, તમારે AE આવ્યું છે તો બેટા અતિવલય કેવું આવશે? તમારે આ રીતે આડો આવશે. હવે આડા અતિવલય છે એની તમારે મુખ્ય અક્ષ એક્સ થશે બરાબર, અને મુખ્ય અક્ષ એક્સ થાય તો નાભિલંબની લંબાઈ કેટલી આવે તમારે? તો નાભિલંબની લંબાઈ તમારે આવશે 2b² / a આવે. કારણ કે અહીંયા તમારે શું છે, મુખ્ય અક્ષ એક્સ અને આડો છે એટલા માટે. હવે નાભિલંબની લંબાઈ તમારે 8 છે બેટા, એ મૂકી દીધી તો 2b² / a = 8 મળ્યું. માટે તમને b² કેટલું મળશે? તો અહીંયા 2 4, તો b² એટલે તમને 4a મળી જાય. મળે ને, કારણ કે અહીંયા 2 4 આવે અને a સામે જાય તો b² = 4a. હવે તમે અહીંયા આડો અતિવલય છે તો એની માટે b² તમે ઉત્કેન્દ્રતાનું ફોર્મ્યુલા યુઝ કરો તો એવું આવશે b² = a² e² - 1 = 4a. તો માટે આ a² અંદર આવે તો a² e² - a² = 4a. માટે a² e² ની કિંમત કેટલી થશે? તો eની કિંમત આ છે. અહીંયા તમે a² e² કરો, 3 નો સ્ક્વેર 9, √5 નો વર્ગ 5, તો 9 5 થશે 45. મૂકો અહીંયા તમારે 45 કિંમત મુકાઈ ગઈ. હવે સાદરૂપ આપો, આ બંને આ બાજુ આવે, a² + 4a - 45 = 0. 45ના એવા ભાગ પાડો કે તમારે 4 આવે. વિચારો વિદ્યાર્થી મિત્રો, બધાએ વિચારી લીધું હશે. આના ભાગ આવશે 9 5 45, 9માંથી 5 જાય તો આવી જાય ને 4. તો a + 9 a - 5 = 0 માટે એ આવશે -9 અથવા તો 5. એટલે તમે જોવા જાઓ તો એ તો માઇનસ હોય જ નહીં, તો આ તો આવે નહીં. તો એ તમને કેટલું મળે? 5. હવે આ એ તમને 5 મળ્યું, એની ઉપયોગ કરીને આપણે બી લાવીશું. તો અહીંયા b² = શું છે? 4a છે. તો હું મૂકું b² = 4a, એની કિંમત છે 5. તો b² = 5 + 20. તમારે b² ની કિંમત પણ મળી ગઈ, તમારે a ની કિંમત પણ મળી ગઈ. તો હવે આપણે આડા અતિવલય માટેનું સમીકરણ લાવીએ તો આવશે x² / a² - y² / b² = 1. કિંમત મૂકીએ x² a² ની કિંમત આવશે તમારે 25, y² b² ની કિંમત આવશે 20 = 1. માગેલ અતિવલયનું સમીકરણ છે.
બારમો પ્રશ્ન થોડો હાર્ડ હતો, તો ફરી વખત સમજી લઈએ. તમને નાભિયો આપી હતી, નાભિ લંબની લંબાઈ આપી હતી. નાભિયો એ જીરો છે, એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આડો આવ્યો છે તો મેં નાભિયો લખી છે. આડો હોય તો નાભિલંબની લંબાઈ 2b² / a આવે. હવે મેં અહીંયા નાભિલંબની કિંમત મૂકેલી છે. નાભિલંબની કિંમત કેટલી છે? 8. એ મૂકી તો 2b² / a બરાબર 8. આની ઉપરથી તમને b² = 4a આ તમને સમીકરણ મળ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે b² નું સૂત્ર વાપરીએ. તો એ સૂત્ર છે a² e² - 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે a² e² ની કિંમત મૂકો તો તમને મળશે a. આ એની કિંમત આમાં મૂકો તો તમને મળશે b. એ અને બીની કિંમત આમાં મૂકો તો તમારે માગેલાથી વલયનું સમીકરણ મળી જાય. 13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નાભિયો તમને આપેલી છે +4 - 0, નાભિલંબની લંબાઈ આપેલી છે 12. તો 12મો પ્રશ્ન અને 13મો પ્રશ્ન તમે જુઓ રકમ સેમ જ છે. નાભિયો નાભિલંબની લંબાઈ જાતે કરી શકો. તો 13મો તમારે છે હોમવર્કમાં. 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો તમને શિરોબિંદુ આપેલા છે +4 - 0 અને ઉત્કેન્દ્રતા આપેલી છે 4/3. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે 14મો પ્રશ્ન કરીએ. તો મેં રકમ લખેલી છે શિરોબિંદુ ઉપરથી a₀. હવે આના ઉપરથી તમને આઈડિયા આવે કે અતિવલય કેવો આવશે, આડો આવશે. તો આપણે હવે આડાના સૂત્રો વાપરીશું. અહીં તમને સરખાવો તો એ કેટલો મળે? 7. એ તો તમને આપેલો છે. તો આડા માટે આપણે b²નું સૂત્ર વાપરીએ. b² = a² e² - 1. a² 7² = 49. e² તો તમારે 4² = 16. 3² = 9 -1 49. 9 લસા લઈએ તો 9 × 1 = 9. 16 માંથી 9 જશે તો આવશે 7/9. આ તમારે આવી ગયું b². આપણે હવે 49 × 7 કરીએ. 49 × 7 કરશો તો તમારે જવાબ આવશે 343/9. તમને બી મળી ગયો, તમને એ મળી ગયો. તો અતિવલયનું સમીકરણ શું આવશે? તો અતિવલય તમારે કેવો લેવાનો છે? અહીંયા આડો. તો આડા માટેનું સૂત્ર છે x² / a² - y² / b² = 1. કિંમત મૂકો. a² તો 7² થશે 49. b² તો થશે 343/9 = 1, જે માગેલ અતિવલયનું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, હા બધા વિદ્યાર્થી મિત્રો થાકી ગયા હશે, પરંતુ બેટા હવે આપણે છેલ્લો લાસ્ટ 15મો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. છેલ્લો છે, તો વિદ્યાર્થી મિત્રો કંટાળતા નહીં. તમને નાભિયો આપેલી છે 0 + 4 - √10 અને 2-3માંથી પસાર થાય તેવા અતિવલયનું સમીકરણ મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો મેં અહીંયા સૌપ્રથમ તો પ્રશ્નો લખી દીધેલા છે. નાભિયો તમને આપેલી છે 0 + 4 - be. આના ઉપરથી તમે શું નક્કી કરી શકો? આના ઉપરથી તમે એવું કહી શકો કે જે અતિવલય લાવવાનું છે એ કેવું છે? બેટા ઊભો અતિવલય છે, બરાબર. તો હવે આપણે એનું સમીકરણ મેળવવાનું શરૂઆત કરીએ. તો તમને be કેટલી આપી દીધેલી છે? √10 આપી દીધેલી છે સરખાવો. તો હવે અતિવલય છે 2-3માંથી પસાર થાય છે, તો અતિવલયનું સમીકરણ કેવું આવશે? y² / b² - x² / a² = 1. કેમ આ જ સમીકરણ આવે? કારણ કે અહીંયા અતિવલય કેવો છે? ઊભો. અને ઊભાનું સૂત્ર તો આ જ આવે, એટલા માટે તમને અહીંયા કીધેલું છે જોડે જોડે 2-3માંથી પસાર થાય છે. હવે 2-3માંથી પસાર થાય તો y³ મૂકવાનો, તો અહીંયા આવશે 9 b² x આવશે 2 તો 4 a² = 1. હવે તમને અહીંયા બી ઈની કિંમત તો આપી દીધેલી જ છે, તો આપણે અહીંયા શું કરીએ? a² નું સૂત્ર શું છે? તો a² નું સૂત્ર છે તમારે b² e² - 1 છે ને, તો એ જ સૂત્ર આપણે વાપર્યું. હવે આપણે કિંમત મૂકીએ 9/b² = 4. અહીંયા b² e² થશે, તો b² e² ની કિંમત તો કેટલી મળે છે તમને? 10 -b² = 1. હવે આપણે લસા લઈ લઈએ તો 9 સાથે 10 - b² 4 સાથે b² અને આ લસા લીધેલો સામે આવશે ગુણાકારમાં, તો b² + 10 - b² સાદરૂપ આપી દઈએ તો આ થશે 90. આ થશે 9b² અને 4b² એટલે કે 13b² આ b² અંદર આવશે તો 10b²
माइनस बी नी चार। हवे आ बी नी चार आ बाजू आवे तो प्लस थशे, अहींया दस आ बाजू आवे तो माइनस तेवीस बी स्क्वेर थशे, प्लस नेवू बराबर जीरो। नेवूना एवा भाग पाड़ो कि तेवीस आवे। चलो बधा विद्यार्थी मित्रों विचारो, तो अहींया तमारे शुं आवशे, अठार पंचा नेवू, अठार अने पांच थई जशे तेवीस, तो आना भाग आवशे बी स्क्वेर माइनस अठार, बी स्क्वेर माइनस पांच बराबर जीरो। माटे बी स्क्वेर अठार अने पांच मळे। अहींया आपणे सादरूप आपीए तो बी स्क्वेर तमारे अठार अने बी स्क्वेर तमने केटलू मळे, पांच मळे। आ बे बी स्क्वेर मळ्या, हवे आपणे बेटा बी स्क्वेर उपरथी शुं लाईए, ए स्क्वेर। तो ए स्क्वेरनुं सूत्र छे ए स्क्वेर बराबर बी स्क्वेर, ए स्क्वेर माइनस वन। કિંમત મૂકીએ બી સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। પહેલાં આપણે બી સ્ક્વેર અઢાર લઈએ તો બી સ્ક્વેર ઈ સ્ક્વેર છે એ તમારું છે દસ, અને હું અહીંયા બી સ્ક્વેર લઉં અઢાર, તો દસમાંથી અઢાર જાય તો તમને મળે માઇનસ આઠ, જે શક્ય નથી, શક્ય નથી, તો એનો મતલબ આ પણ શક્ય નથી। તો બી સ્ક્વેર આપણે પાંચ લઈએ હવે, તો એ સ્ક્વેર બી સ્ક્વેર ઈ સ્ક્વેરની કિંમત છે દસ, બી સ્ક્વેરની કિંમત આવે પાંચ, તો માટે એ સ્ક્વેર તમને કેટલો મળશે પાંચ। તો હવે તમને ઈ સ્ક્વેર પણ પાંચ મળી ગયો અને બી સ્ક્વેર પણ કેટલો મળી ગયો પાંચ, એ અને બી મળી ગયા। તો હવે આપણે અતિવલયનું સમીકરણ વાપરીએ, જોઈએ તો અહીંયા ઊભો છે તો ઊભાનું સૂત્ર બેટા શું આવશે, વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર એટલે કે પાંચ, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે કે પાંચ બરાબર એક। તમારે પાંચ લસા લેવો હોય તો વાય સ્ક્વેર માઇનસ પાંચ એક્સ સ્ક્વેર બરાબર પાંચ, જે માગેલ અતિવલયનું સમીકરણ છે। બસ આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો હવે આ ચેપ્ટરની અંદર તમારે પકીને સ્વાધ્યાય અગિયાર ચલાવવાનું બાકી છે, પરંતુ આ વર્ષે તમારે એ કેન્સલ થઈ ગયેલું છે તો આપણે ચલાવવાના નથી। તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે, આપણે આવતીકાલે એક નવા જ ચેપ્ટર સાથે મળીશું। ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર અગિયાર એની સારી રીતે તૈયારી કરજો।